નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નવસારી બેઠક ઉપરથી વર્ષ 2009 થી સતત ચોથી વખત ચૂંટણી જીતનાર ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. 35 વર્ષની રાજકીય સફરમાં સી આર પાટીલ પ્રથમવાર મંત્રી બન્યા છે. મોદી સરકાર 3માં સી આર પાટીલને જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી બનાવાયા છે. આજરોજ સવારે સી આર પાટીલે તેમના પરિવારજનો અને શુભેચ્છકોની હાજરીમાં ઓફિસનો વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો. અત્યાર સુધી સંગઠિત ક્ષેત્રે સી આર પાટીલની કુનેને પરિણામે ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓથી લઈને લોકસભાની ચૂંટણીઓમાં હકારાત્મક પરિણામ મળ્યું છે. જો કે વર્ષ 2024 થી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ક્લીન સ્વીપ કરી શકી નહોતી. મોદી સરકાર 2માં આ વિભાગનો હવાલો ગજેન્દ્રસિંહ શેખાવત પાસે હતો અને આ સરકારમાં જળશક્તિ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી વી સોમન્નાને આપવામાં આવી છે. કેબિનેટનું ગઠન થયા બાદ તરત જ મંત્રીઓ પોતાના કામે લાગી ગયા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.